वंदे मातरम विद्यार्थी मित्रों, समतापी प्रक्रिया आर्द्रश वायु नु विस्तरण दरमियान तथा कार्य नु सूत्र मेळवानुं छे। कार्य नु सूत्र मेळवो बराबर, तो सरस सवाल छे। पहला तमने समतापी खबर छे, समतापी એટલે तापमान केवुं होय, जे प्रक्रियामां तापमान तंत्र नु तापमान, तंत्र એટલે बॉडी सिस्टम, तापमान अचल रहेतुं होय तेने समतापी कहेवाय। અને એના માટે આપણે શું કહીએ છીએ, પી ચલે છે 1/V, એટલે પી ઇઝ ઇક્વલ ટુ અચળ, બરાબર। સમીકરણ નંબર 1, વાયુના જથ્થાનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, કદના વ્યસ્ત પ્રમાણમાં, જેને આપણે સારો નિયમ પણ કહીએ છીએ, બોયલનો નિયમ, બરાબર। આ અગાઉથી જાણીએ, તો હવે માની લ્યો કે આવી એક ઘટનામાં આપણે એવો વિચાર કરીએ કે ધારો કે आदर्श वायु की प्रारंभिक अवस्था P1V1 थी अंतिम अवस्था P2V2 तापमान अचल रहे तो समतापी कहेवाय। आ प्रक्रिया वच्चे कोई तबक्कामां P दबाण कद V थी वधीने डेल्टा जेटलो एटले के आ नानो भाग थाय तो आ प्रक्रियानो थतो कार्य, तो आपने ऑलरेडी खबर छे कि W एटले F.D अने F एटले P.A अने P.A आ बेनो जे वधारो थयो होय एने कहे डेल्टा V। तो એનો મતલબ એવો હતો કે V1 થી V2 કદ મેળવવા માટે સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન તબક્કામાં સૂક્ષ્મ કાર્ય ડેલ્ટા W થાય અને એનો સરવાળો કરવાથી આપણે શું મળે, સંકલન, એટલે કુલ કાર્ય મેળવવા માટે શું કરવું પડે, W = સંકલન dW, યાદ હોય તો, એટલે આપણે ડેલ્ટા કહીએ છીએ। તો આની કિંમત શું મૂકીએ, P.V, એટલે માટે આપણે શું કહીએ, V1 થી V2 નો વધારો, લિમિટ લેતા dv के માં રૂપાંતર થઈ જાય, ડેલ્ટા નું રૂપાંતર dv માં થાય, બરાબર। આ થોડું ધ્યાન રાખો। હવે ગતિના વાયુના નિયમનું સાધન ભણી ગયા છો કેમેસ્ટ્રી માં, pv = μ rt, બરાબર। તો pv = μ rt, pv = μ rt, સરસ, આ રેડી વાત છે આપણે આખી। પછી કિંમત મૂકીએ તો આમાં p ની કિંમત બનાવો, તો p ની કિંમત મૂકશો અને dv વાહે રહી ગયું, એટલે આ ટાઈપનું થયું, dv એટલે અહીં 1/V, એટલે અહીં 1/V, બાકીનું જે પછી μ rt અચળ નીકળી ગયું, કારણ કે અચળાંક કહેવાય, અચળ કહેવાય, ટેમ્પરેચર એ અચળ વસ્તુ છે, બરાબર। 1/1 x હોય એટલે સામે શું આવે, એટલે આવે ને, યાદ હશે તમને, તો આ એક ફોર્મ્યુલા યુઝ કરી આપણે જે વારંવાર કરીએ છીએ, તો આનું સંકલન લેવા માટેની સીમા છોડી દીધી, એટલે શું લખાય કે μ rt ઇન v v1 v2, બરાબર, w બરાબર μ rt ઇન। હવે જો થર્મોડાયનેમિક આ આપણું સૂત્ર થઈ ગયું, થયેલું કાર્ય ડેલ્ટા q ડેલ્ટા u + ડેલ્ટા w આંતરિક ઉર્જા અને તાપમાન પર આધાર રાખે છે, તાપમાન અચળ છે, આંતરિક ઉર્જા પણ અચળ રહે છે, તો ડેલ્ટા u 0, તો ડેલ્ટા q અને ડેલ્ટા w મળે। આ દર્શાવે છે કે વાયુમાં આપવામાં આવેલી ઉષ્મા વાયુ વડેલ થયેલા કાર્ય જેટલી હોય, આ જે દર્શાવે છે કે આપવામાં આવેલી ઉર્જા અને કરેલા કાર્ય જેટલી હોય છે, બરાબર। સમીકરણ નંબર 3 પરથી બરાબર વડે કાર્ય થાય તો ધન ગણાય, જો V2 મોટું છે, બરાબર, તંત્ર વડે કાર્ય થાય તો ધન ગણાય, ઉષ્મા તંત્ર મેળવે તો V1 = V2 અને વાયુનું સંકોચન થાય, એ પ્રસરણ થાય ને એ સંકોચન થાય, તો વાયુ પર કાર્ય થયું તો ત્યારે એને ઋણ ગણાય છે અને તંત્ર ઉષ્મા ગુમાવે છે, આ તંત્ર ઉષ્મા મેળવે છે અને આ ગુમાવે છે, અને અહીંયા શું થાય છે, પ્રસરણ થાય છે અને અહીંયા સંકોચન થાય છે, અને અહીંયા વાયુ વડે, વાયુ પર કાર્ય થાય અને અહીંયા વાયુ વડે કાર્ય થાય, આ ધ્યાન આપવા જેવું, એટલે આપણી પાસે સૂત્ર લઈએ તો સંકોચન થતું હોય એટલે ઋણ કાર્ય ગણાય, તો W = -μRT
v2 ના છેદમાં v1 બરાબર આવું કહી શકાય બરાબર 11 માં બાળકો આ સૂત્ર કામના છે બરાબર જો એને ફેરવવામાં આવે ઋણ ચિહ્ન દૂર કરવું હોય તો માથે ઘાત કરવામાં આવી જો તમે તો w બરાબર μ rt v2 ના છેદમાં v1 પ્રતિ ઘાત અને સીધું કરી નાખો એટલે ઘાત જતી રહી દૂર તો આ રીતે લખાતું હોય છે હવે સમોષ્મી હવે સમોષ્મી આ બધા બે બે ગુણ ત્રણ ત્રણ ગુણની અંદર પૂછાતા પેપરો છે બહુ સરસ મજાના છે કાર્યનું સૂત્ર મેળવો તંત્ર એટલે કે આપણે સિસ્ટમ અને પરિસર એટલે વાતાવરણ વચ્ચે ઉષ્માનો વિનિમય થતો ન હોય તેવી પ્રક્રિયાને સમોષ્મી કહેવાય બરાબર સમોષ્મી કોને કીધું બંને વચ્ચે કોઈ આપલે જ ના થતી મતલબ ગરમ ચા હોય વાતાવરણમાં ન જતી ચા ઠંડી જ ન પડતી હોય પછી એમના પછીનો એક પોઈન્ટ ક્લિયર બીજો પોઈન્ટ થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ તમે જુઓ છો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ કરેલો કાર્ય સમોષ્મી પ્રક્રિયા માટે આવું બોલી શકાય શું બોલી શકાય તો કે તમે કોઈ ઊર્જા લેતા નથી વિનિમય થતો જ નથી જો અહીં ચોખ્ખું લઈએ તેનો મતલબ ડેલ્ટા ક્યુ કેવો હોય ઝીરો હોય કારણ કે ડેલ્ટા ક્યુ આપો તો તાપમાન વધે તો એનો મતલબ એવો થઈ ગયો જો ઈ પદ ઝીરો હોય તો ઝીરો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ એનો મતલબ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આવું લખી શકાય ને એટલે એનો મતલબ કે વાયુ વડે થયેલ કાર્ય વડે થયેલ કાર્ય આંતરિક ઉર્જામાં ઘટાડો કરે જ્યારે વાયુ પર થયેલ કાર્ય આંતરિક ઉર્જામાં વધારો કરે પર હોય એટલે વધારો કરે અને સંકોચન કહેવાય અને ગુમાવે પણ અને જ્યારે વડે થાય ત્યારે વિશ્વ પ્રસરણ પણ કહેવાય આવું આપણે અગાઉ ભણી ગયા હતા તો આ જ આદર્શ વાયુ માટે સમોષ્મી પ્રક્રિયા માટેનું જે સમીકરણ હતું સમતા વિ પી ચલે છે અચળ પણ અહીંયા એક પદ વધારે આવે છે ગામા જોવા જે અચળ દબાણે અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા ધારિતાનો ગુણોત્તર છે કોનો છે ગુણોત્તર તો કે ગામા જે પદ છે cp / cv ની કિંમત છે તો p એટલે દબાણ અચળ હોય v એટલે કદ અચળ હોય અને કદ મોલર વિશિષ્ટ ઉષ્મા ધારિતા પણ તમને ખબર છે c is equal to આપણે જો લઈએ તો શું લઈએ ડેલ્ટા q ના છેદમાં m ડેલ્ટા t સરસ મજાના ફોર્મ્યુલા બનાવ્યા તમે જાણો છો પાણી ગરમ હોય એનાથી તમે દાજો એના કરતા પાણીની વરાળથી દાજો એ વધારે વધુ હોય છે કેમ તો કે ઓલું ઊંચા તાપમાને હોય એની અંદર ઊર્જા જાજી હોય ગરમ પાણીમાં હાથ નાખો અને એની વરાળથી દાજો બેમાં વધુ કેમ દાજશો વરાળ એટલા માટે એને વિશેષ ઉષ્માધારિતાનો ગુણોત્તર લીધો હવે જો અહીંયા સમોષ્મીમાં ફેરફારમાં ત્રણેય વસ્તુ છે p v1 માંથી આ અવસ્થામાં ગયા તો થયેલું કાર્ય તો આ જ મળવાનું છે પાવડર એટલે કે ડેલ્ટા w બરાબર p a v d બરાબર તો કુલ ફેરફારથી થતું કાર્ય તો w સંકલન v1 થી v2 p dot dv ડાયરેક્ટ કિંમત મૂકીએ તો કે શું થશે તો અહીંયા અચળ આવવાનું p ની કિંમત જો આપણો નિયમ છે સમોષ્મી માટેનો આ જે પદ છે કોના માટે છે સમોષ્મી અને એની અંદર ગામા શું છે મેં તમને કીધું cp / cv નો ગુણોત્તર છે કદ વિશિષ્ટ મોલર કિંમત મૂકીએ તો અચળાંક કોમન નીકળી જશે જે પણ હોય x y z સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ સરસ રીતે એટલે તમે જો w અચળાંક બહાર ગુણ્યા સંકલન v1 થી v2 dv / v ગામા તો અહીંયા જો છેદનું પદ છે ભાગાકારનો નિયમ તમે ચલાવો બરાબર જેટલી ઘાત છે ઘાત એટલી ઘાત ઉમેરે ને એટલી છેદમાં આવે બરાબર વન અપોન ગામા છે એટલે શું કીધું વી માઇનસ ગામા એટલે એટલા પદ ઉમેરાના બરાબર એટલે અહીંયા માઇનસ પદ થઈ વ્યસ્ત કરવાનું સાદુરૂપ આપો એકવાર વી ની કિંમત મૂકવાની વી ટુ માં એટલે પદ બન્યું વચ્ચે સૂત્રની માઇનસ નિશાની વી વન કિંમત મૂકો અને આ પદ તો કોમન લઈ જ લીધું છે વન માઇનસ ગામા કરી હવે અચળાંક અંદર જાઓ એટલે બધું થઈ ગયું અચળાંક તરીકે તમે શું મૂકી શકો જે અવસ્થાથી વન હોય તો વન અને ટુ હોય તો ટુ બરાબર સાદુરૂપ આપો એટલે પદ વચ્ચે તમારી પાસે
बराबर माइनस माइनस तो पीवी बराबर म्यू आर टी એવી રીતે તમારી પહેલી પહેલી અવસ્થા હોય તો બધું પહેલું પહેલું પણ એ તાપમાન ઉપર ધ્યાન આપશો મ્યુ અને આર તો અચળ જ છે આદર્શ વાયુના સમીકરણ પરથી અને ડબલ્યુ બરાબરની ફોર્મ્યુલા યાદ કરો કિંમત માઇનસ તો અહીંયા જે પીવી દેખાય છે પીવી એની કિંમત મૂકી શકાય તો અહીંયા તમે શું કહો મ્યુ આર ટી ટુ અહીંયા હું કહી શકું મ્યુ આર ટુ અને અહીંયા વન એટલે આવી ગયું કિંમત સામાન્ય કાઢી નાખો એટલે આપણી પાસે સૂત્ર તૈયાર થઈ ગયું तो W बराबर म्यू आर टी टी वन माइनस गामा माइनस वन समोष्मी प्रक्रिया वायु वड़े थतु कार्य धन गणे आमा धन गणे એટલે એનો મતલબ કે આનો જવાબ મોટો આવે તાપમાન ઘટે જો વાયુ પર કાર્ય થતું હોય તો ઋણ ગણે એટલે કે એનો જવાબ 0 કરતા નાનો આવે તાપમાન વધે બરાબર આ મુદ્દાઓ યાદ રાખો એમસીક્યુ માટે આગળ હવે આદર્શ વાયુના સમીકરણો P વિરુદ્ધ V ના બે સમતાપી બે સમોષ્મી વક્રની વાત કરીએ બે સમોષ્મી વક્રોની વાત કરીએ બરાબર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો અહીંયા ઉગમ બિંદુ છે અને આના પર V લીધો છે આના પર P લીધો છે અહીંથી આ રીતે ચલાવીએ આપણે કોઈ એક રીતથી સામસામે જો આ સમતાપી છે અને આ શું છે સમતાપી આ સમોષ્મી છે સંગનન વિગનન જેમ થતું તેમ બેને પરસ્પર લેવાના છે એનો આવો ગ્રાફ હોય હંમેશા સાયકલ બનાવે ચક્રીય બરાબર આગળ વધારે માહિતી અમને મેળવી એની એના પહેલા આપણે લઈ લઈ સમકદ પ્રક્રિયા પર ટૂંક નોંધ બધી ટૂંક નોંધ લેવાય છે તો મજા આવે સમકદ એટલે એનો મતલબ એ શબ્દ જ કહે છે એમાં કદ કેવું હોય અચળ તેવી પ્રક્રિયાની શું કહેવાય કદ અચળ રહેવું હોય અને કાર્ય થતું હોય એટલે કે ડેલ્ટા વી ઝીરો તો ડબલ્યુ બરાબર પી ડોટ ડેલ્ટા વી એમાં ઝીરો એટલે મતલબ કાર્ય પણ કેવું થાય ઝીરો અને થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ અનુસાર કાર્ય ઝીરો હોય તો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ થાય બે નિયમ તો લગાવી જ દેવાના એક વ્યાખ્યા નિયમ બરાબર તો વાયુ વડે આવી ઘટનામાં વાયુ વડે શોષાયેલી ઉષ્મા એ આંતરિક ઉર્જાનો વધારો કરે એટલે તાપમાનમાં વધારો કરે વધે એટલે વધવાનું છે ટેમ્પરેચર ડેલ્ટા ટી વધે તો વાયુએ ગુમાવેલી ઉષ્મા એના આંતરિક ઉર્જાના ઘટાડો હોય તો તાપમાનમાં ઘટાડો કરે જો એ ઉષ્મા ઘટાડે તો એના તાપમાનમાં એ ઘટાડો થાય સીધી વાત છે પણ આ બધું જે છે એ વિશેષ વાયુની વિશેષ ઉષ્માધારિતા C is equal to ડેલ્ટા Q ના છેદમાં મ્યુ / ડેલ્ટા T પરથી શોધી શકાય બરાબર જો મેં અહીં ચોખ્ખું કીધું જથ્થાની ઉષ્મા તાપમાનમાં થતો ફેરફાર અચળ કદે વાયુની વિશેષ ઉષ્માધારિતાનો સૂત્ર પરથી શોધી શકાય મ્યુ જ્ઞાત હોય ત્યારે હવે આવી જ રીતે આપણે સમદાબી પ્રક્રિયા લઈએ સમદાબી એટલે મતલબ તંત્રનું દબાણ કેવું રહેશે અચળ એટલે સમદાબી કહેવાય પી વિરુદ્ધ નું આલેખ કરીએ દબાણ એટલે કે કદમાં જ ફેરફાર થાય દબાણ અચળ તો એનો મતલબ દબાણ અચળ હોય તો જો ખાલી કદ જ વધ ઘટ થાય વધે કદ જો દબાણ તો એક સરખું જ રહ્યું તો W બરાબર P ડોટ ડેલ્ટા V થાય તો એનો મતલબ કે P માંથી શું થયું V2 માઇનસ V1 કદમાં વધારો થયો બરાબર તો ડાયરેક્ટ આપણે ઓલા જેવું સૂત્ર મૂકી શકીએ તો કે P ડોટ V નું સૂત્ર મૂકી તો PV બરાબર મ્યુ આર ટી મૂકી શકાય વાયુના ગતિવાદ માટે વાયુના ગતિવાદ માટે મૂકો બરાબર એનો મતલબ એવો જ થયો ને કે CP ડેલ્ટા Q / મ્યુ / ડેલ્ટા T શોષાયેલી ઉષ્મામાંથી થોડીક ઉષ્મા આંતરિક ઉર્જામાં વધારો કરે બાકીની ઉર્જા કાર્ય માટે વપરાઈ ગઈ બસ આ રીતનું ચાલ્યા કરે આગળ ચક્રીય પ્રક્રિયા એટલે શું તેના પર ટૂંક નોંધ લખો બધું સહેલું સહેલું છે અને આપણે ધબધબા ડીબોલાયા જેવી છે થોડીક મહેનત કરવી પડશે બાળકો ચક્રીય એટલે તમને ખબર છે મૂળ સ્થાને પાછું આવવું શોર્ટ વ્યાખ્યા અહીંયા ગ્રાફ જુઓ ઇનિશિયલી એટલે આઈ અને ફાઇનલી એટલે એફ
જે થર્મોડાયનેમિક્સ પ્રક્રિયા દરમિયાન તંત્ર એક સંતુલિત અવસ્થામાંથી શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ કરીને પાછી મૂળ સ્થિતિમાં પાછી આવવાની પ્રક્રિયાને શું કહેવાય? ચક્રીય પ્રક્રિયા. મેં હમણાં ટૂંકમાં કીધું મૂળ સ્થિતિ આવવાની ક્રિયા. અવસ્થા, અવસ્થા આપણી પાસે ઘન, પ્રવાહી અને વાયુ આમ ત્રણ છે. આમાં ત્રણેયમાં કાર્યકારક ઘણાના એક્ઝામ્પલ બદલતા હોય છે. આ બધી પ્રક્રિયાની અંદર જો ચક્રીય પ્રક્રિયા તંત્રની પ્રારંભિકથી અંતિમ અવસ્થામાં આવતી હોય એનો મતલબ શું થાય? તંત્રની આંતરિક ઊર્જાનો ફેરફાર થતો નથી, જ્યાં હતા ત્યાં ત્યાં આવી ગયા લુખેશની જેમ. એનો મતલબ ડેલ્ટા યુ કેવો થઈ ગયો? ઝીરો. તો થર્મોડાયનેમિક્સનો નિયમ શું કહે છે? તો કે ડેલ્ટા ક્યુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. માં ડેલ્ટા યુ ઝીરો હોય એનો મતલબ તો કરેલું કાર્ય અને મેળવેલી ઉષ્મા સમાન જ હોય, સ્વાભાવિક છે, નિયમ છે. તંત્ર ઉષ્માનું જેટલું શોષણ કરે એના વડે થયેલું કાર્ય અને તંત્ર ગુમાવે અને એના વડે થયેલું કાર્ય બે એક જ થયું. લેનદેન હિસાબ ચોખ્ખો અને ચક્રિય કહેવાય. એટલે ફરીથી અહીં આપું છું, જો તંત્ર ઉષ્માનું શોષે તો તંત્ર વડે થતું કાર્ય અને તંત્ર ઉષ્મા ગુમાવે અને ત્યારે થયેલું કાર્ય બે વસ્તુ આપણે જોઈ છે. કોઈ વસ્તુને ગરમ કરો એના કારણે પિસ્ટન અંદર જાય એટલે કાર્ય થયું. એ પિસ્ટનની આગળ જે વસ્તુ એના કારણે પાછું તેની ઉર્જા પણ મળે અને એ ઉર્જાથી પાછું કાર્ય મળે. સેમ તમે હથેળી ઘસો ત્યારે તમે જે કાર્ય કરો એના કારણે થયેલી ઉષ્મા ઉત્પન્ન. બે એક્ઝામ્પલ તમે આને અલગ કરી શકો છો. આગળ અને નાના ધોરણના છે. જો ઉષ્મા એન્જિન કોને કહેવાય તો સ્ટીમિંગ એન્જિન માત્ર પિસ્ટન વાળો લઈ લો. એક આકૃતિ બતાવી છે તમને, જુઓ બરાબર. કાર્યકારી પદાર્થ એટલે ઈંધણ, બરાબર. શબ્દ ભારે લાગે કાર્યકારી પદાર્થ, પેટ્રોલ ગુજરાતીમાં, પણ અહીંયા પેટ્રોલ નથી લેતા આપણે, અહીંયા વાયુ લેવાના છે. અહીંયા જો પિસ્ટન જેવી રચના કરી, અહીંયા વાયુ લીધું, અહીંયા પિસ્ટન છે અને એની ઉપર એક વ્હીલ્સ મૂકેલું છે, અવાહક દિવાલો છે અને સિલિન્ડર છે, સુવાહક તળિયું છે, નીચે બર્નર છે. બર્નર યાની કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન. ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કરતી કોઈ પણ રચનાને એન્જિન કહેવાય અને આ એન્જિન હંમેશા ચક્રિય પ્રક્રિયામાં હોય. ગરમ થયા પછી આખું દી ગરમ ન રહે, ઠરે હુંતી, બરાબર. ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કરતી તમે કોઈ પણ લઈ લો, સીએનજી ની કાર લઈ લો, ગમે લઈ લો, બરાબર. સેમ સિસ્ટમ થી ચાલે. ગરમ થવું, ઠરવું, ગરમ થવું, ઠરવું, દબાણ ઘટવું, વધવું, કદ નાનું મોટું થવું, આગળ જવું, પાછળ જવું, ગતિમાં આવું, આવું થયા કર. આવું થવા પાછળનું કારણ જ આ પીવી બરાબર મ્યુ આરટી છે. ગુજરાતીમાં ઘણાને નહીં જાય, સમજ નહીં પડે, એન્જિનિયરિંગમાં સમજો, પણ એક બધું સમજો. ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કરતી રચના એટલે ઉષ્મા એન્જિન. ઉષ્માથી ચાલે છે એટલે પેટ્રોલ એન્જિન તો પેટ્રોલ એન્જિન, ડીઝલ એન્જિન તો ડીઝલ એન્જિન. પણ આ તંત્રમાં થાય શું? તો કે ચક્રિય પ્રક્રિયા. શું ચક્રિય પ્રક્રિયા? તો કે સમતાપી અને સમોષ્મી. સમતાપી એટલે તાપમાન અચળ, જ્યારે સમોષ્મી એટલે કોઈ ઉર્જાનો વિનિમય થાય નહીં. તો અહીં જે તમને સાદું બતાવ્યું છે એનું લખાણ તો આપને આવડે છે. હવે આ તો મૂર્ખો હોય એમ જેમ ન આવડે, હાલો તો સમજાઈ દો. પિસ્ટન સાથે સિલિન્ડર વાયુનું બર્નર જોત વડે ગરમ કરો, વાયુ ઉષ્મા મેળવે, વાયુ ઉષ્મા મેળવે એટલે શું કરે? એની અંદર ગતિ શરૂ થાય એટલે પ્રસરણ થાય, પ્રસરણ થાય એટલે પિસ્ટનને ધક્કો લાગે, ધક્કો એટલે બળ કહેવાય, અને બળ કોઈ સપાટી પર લાગે એટલે પ્રેશર ઉત્પન્ન કરે એટલે એ ઉપર જાય, ઉપર સાથે જે વસ્તુ હોય રિંગ એ ચાક ગતિ કરે અને ચાક ગતિ કરવાથી એન્જિન આગળ પાછળ કરે. આવી રીતે પુનરાવર્તન રચના થાય એના કારણે ચક્રિય રચના બને ફટાફટ ફટાફટ ફટાફટ. આ કાર્ય પ્રણાલી જુદા જુદા એન્જિન માટે અલગ અલગ પ્રકારની હોય. ઉષ્મા એન્જિનના બે પ્રકાર હોય. હવે જો એમાં પાછા લોચા બાહ્ય દહન એન્જિન, બરાબર. જેમ કે તમે ઘણા ટ્રેન એન્જિન જોયા છે જેમાં કોલસો નાખે, અથવા તો ન સમજ પડે જો પાણીની વરાળથી ચાલતું હોય સ્ટીમ એન્જિન. આંતરિક દહન જેમાં એન્જિન પેક હોય, પેટ્રોલ કાર, ડીઝલ કાર, બાઇક, આ બધી ગેસ કાર. એટલે બે પ્રકાર, બાહ્ય દહન એન્જિન, આંતરિક દહન એન્જિન. પણ ધ્યાન રાખવું પડે આગળ જે મિકેનિકલ એન્જિન ખબર જ ન હોય, બરાબર. પછી સ્ટીમ એન્જિન ખ્યાલ તો ત્યાં પેટ્રોલ ભરીને બેહો તો મેળ નો આવે, ઉડી જાય. એક ચક્ર દરમિયાન એક એન્જિન બીજા એન્જિન સાથે જુદું જુદું હોઈ શકે પણ કાર્ય કરવાની પ્રોસેસ સેમ જ હોય. શું હોય? તો કે ઊંચા તાપમાને T1 વાળી ઉષ્મા મેળવવી, એમાંથી Q1 ઉષ્માનું શોષણ કરવું અને તાપમાન નીચું કરવું. આવી રીતે સતત ચાલ્યા કરે, અપ ડાઉન કે ઉઠક બેઠક કરતા હોય, જેના કારણે પિસ્ટન ચાલે છે. ચક્રિય પ્રક્રિયા પર આધારિત ઉષ્મા એન્જિનની લાક્ષણિકતા જણાવવા અને કાર્યક્ષમતાનું સૂત્ર. ભાઈ ભાઈ મજા પડી ગઈ, મજા મસ્તીનો છે. અહીં જો ગરમ પરિસરનું તાપમાન T1, જસ્ટ ડેમો છે, ડેમો ડેમો, આવું કઈ એન્જિન ના હોય કાર્યરેખા.
चक्रीय प्रक्रिया पर आधारित ऊष्मा इंजन की लाक्षणिकता ए छे के कार्यकारी पदार्थ तापमान એટલે કઈ તમે ગેસ ભરો છો વાયુ ભરો છે તો તાપમાન વાળાને એમાંથી મળેલી ઉષ્મા Q1 અહીંથી ઊર્જાનું શોષણ કરે છે એટલે આપણે કેમ ગાડી ચાલુ કરી નક્કી મારી એ પેટ્રોલનું દહન થાય ની ગરમી ઉત્પન્ન સ્પાર્ક ઉત્પન્ન થાય ની પિસ્ટનને ધક્કો મારે એટલે આપણું ટાયર ફરે ચેન ફરે સેમ સિસ્ટમ છે એ બધી અહીંયા પતી ગઈ એટલે હવે અમુક ઉષ્માનું યાંત્રિક ઊર્જામાં W માં રૂપાંતર થાય છે જો થયું ઉપર તરફ અહીં લાઈનથી તમને ઘંટી ચલાવી શકો બાકીની ઉષ્મા Q2 ઠારણ અવસ્થામાં છોડી દેવામાં એટલે થોડું એન્જિન બાજુ એમ ઉગ એન્જિન છોડી દે એન્જિન જેમ કે આપણે ભૂંગળામાંથી ધુમાડો નીકળે એ ગરમ જ હોય અને એના વડે થતું કાર્ય પણ W મળે જો મેળો હતો આ ઉષ્માની મૂળ લાક્ષણિકતા છે તાપમાન મેળવવું એમાંથી કાર્ય મેળવવું છતાં પણ જે ઉષ્મા વધે એને ઠારણ પરિસરમાં મોકલી દેવી એટલે T2 જેને વાતાવરણ કહેવાય આપણા માટે તો એમાં શું થયું કે ટોટલ ઊર્જા મેં Q મોકલી દીધી વાપરાણી Q1 कार्यक्षमता હા તો તમને ધક્કો મળ્યો ઘણી વાર કેવું હોય એન્જિન હાલતા હાલતા ખરાબ થઈ જાય એક લીટર પેટ્રોલ પુરાવો પેલા હો એક લીટરમાં 100 કિલોમીટર ચાલતી પણ જેમ જૂની ગાડી થઈ લેવરેજ છૂટે એવું તમે બોલો તો એની કાર્યક્ષમતા માપવી પડે અને કાર્યક્ષમતા માપવા માટે ઈટાનું સૂત્ર વપરાય બરાબર અને કાર્યક્ષમતા મોસ્ટ ટાઈમ બી ફોર્મ્યુલા જે ડબલી નીટ ની અંદર આરામથી પૂછાતું હોય એક તો સવાલ આવે જ 100% લખી રાખો W / Q1 શું મેં કીધું જો ચક્રદીઠ મળતું ચોખ્ખું કાર્ય એટલે W અને ચક્રદીઠ શોષાતી ઉષ્મા એટલે Q1 તો W ની કિંમત આપણ મૂકી શકાય Q1 વડે ભાગી નાખો એટલે શું થાય Q1 ના છેદમાં Q1 Q2 ના છેદમાં Q1 11 ઉડી જાય એટલે હું આવે ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ Q2 / Q1 આ ફોર્મ્યુલા મોસ્ટ એમ્પી કાર્યક્ષમતા પણ નક્કી કરે ઘણી વાર કેવું હોય આપણે બહુ સારો પેટ્રોલ આપતા હોય પણ કામ જ ન મળે તો શું થાય બીજું યાદ રાખજો ક્યારે પણ સમીકરણમાં Q2 0 નહીં હોય એટલે એનો મતલબ કે એન્જિનની કાર્યક્ષમતા ક્યારે પણ 100% મળે નહીં એનો મતલબ એવો થાય કે ઈટા બરાબર 1 થઈ જાય અને એ ક્યારે પણ શક્ય નથી કારણ કે ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ આવા એન્જિન નકારતાના નથી વાસ્તવિકમાં ઉષ્મા એન્જિન સાથે સંકળાયેલા જુદા જુદા પ્રકારના વ્યય તો થતા જ હોય એટલે કે 100% વાળું એન્જિન ક્યારે પણ શક્ય નથી એટલે Q2 ક્યારે 0 હોઈ શકે નહીં ઉષ્મા એન્જિન ની કાર્યક્ષમતા મર્યાદા એ થર્મોડાયનેમિક્સ નો બીજો નિયમ છે ક્યારે પણ Q2 0 મળે નહીં Q2 0 તો તમે સમજો છો ને કે હું જેટલું આપું એટલું મને 100% મળે અને આવું આપણે ઘણી વાર કહીએ છીએ આપણી જે વીજળી આવે છે 60-40 માં આવે 40% વ્યય થઈ જાય 60% વાપરીએ છીએ સેમ રેફ્રિજરેટર ની પરફોર્મન્સ ગુણાંક સેમ ટુ સેમ ખાલી કાર્ય અંદર મળે આમ કારણ કે જે એન્જિન આપણે બનાવો બે પ્રકારના હોય આપણી ગાડી બહાર હાલે તો બહાર એક કાર્યમાં પણ આપણું ફ્રીઝ હોય તો એની અંદર કાર્ય કરવાનું ઠંડુ અંદર કરવાનું બહાર કરવાનું નહીં તો એમાં કાર્યનું અંદર શોષણ થશે બરાબર ઉલટી પ્રોસેસ છે બરાબર એના આધારે પણ એક આલ્ફા મળશે એ પરફોર્મન્સ ગુણાંક કહેવાય અને એનું સૂત્ર આ છે સેમ થિયરી સેમ ટુ સેમ જેને રેફ્રિજરેટરનું કાર્ય પણ કહેવાય બરાબર જો એરા જો બધા ઉલટા સુલટા છે અને અંદર કાર્ય અંદર તરફ થાય છે ને ઝડપથી જોઈ લો પછી આગળ આપણે વધીએ જી થોડું પહેલા આ વાંચી લો બે મિનિટ માટે હું પાણી પીને આવું બરાબર ચાલુ છે લેક્ચર હો
વચન વાંચી લીધું છે બરાબર ચલો આગળ સેમ ટુ સેમ રેફ્રિજ હીટ પંપ અથવા તો રેફ્રિજરેટ ઉષ્મા એન્જિનનું ઉલટું કરવાની ક્રિયાને હીટ પંપ કહેવાય અથવા તો રેફ્રિજરેટર કહેવાય જો અહીં કીધું છે ગરમ એટલે આપણે પાછળ ગેસનો બાટલો હોય ખબર ને ફ્રીઝમાં બસ ફ્રીઝ ખોલો એટલે કે ઠંડુ વહી જાય એટલે ક્યુ ટુ પરિસર અને કાર્ય અંદર મળે જે પણ ઉષ્મા લે એ ઠંડુ અંદર રૂપાંતર કરતી હોય એટલે અહીં જો લખ્યું છે ટી ટુ તાપમાન રહેલા ઠંડા પરિસરમાંથી ક્યુ ટુ ઉષ્મા મેળવે ત્યારબાદ ડબલ્યુ જેટલું કાર્ય કરે અને કાર્ય કરવું એટલે ગેસ અહીંથી પાઇપની અંદર ફેર્યા કરે સતત એટલે એનું સ્થાનાંતર થાય અને ટી વન વાળા પરિસરમાં ક્યુ ઉર્જા મુક્ત કરે બરાબર તો આ જે તબક્કા છે નીચે મુજબ ચાર તબક્કામાં કામ થશે પહેલું કાર્યકારી પદાર્થ એટલે આપણું ઈંધણ ઇલેક્ટ્રિસિટી વાયુ જે પણ ઊંચા દબાણથી નીચા દબાણ તરફ વિસ્તરણ થવાથી ઠંડો કરે એટલે પાછળ તમે જોયું છે આખી જાળીવાળી રચના હોય પાઇપ હોય એસીમાં પણ આપણને એટલે એનો મતલબ કે બાષ્પ પ્રવાહમાં રૂપાંતરિત થાય એટલે થોડી વાર સમય મળે ને તો ડ્યુટ ઉપર જવું એસી અને રેફ્રિજરેટરનું કાર્ય વર્કિંગ શીખવું એમાં એમિનેશન સાથે તમને આખો વિડીયો બતાવશે જે વિસ્તારનું તાપમાન ઘટવાનું હોય તેમાંથી ઠંડા પ્રવાહી વડે ઉષ્માનું શોષણ થાય અને પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થાય તંત્ર પરથી બહારથી થતા કાર્ય વડે બાષ્પનું તાપમાન વધારે છે એટલે આ ફ્રીજની અંદર ઠંડુ વધારે લાગે બાષ્પ દ્વારા પરિસરમાં ઉષ્મા મુક્ત થાય અને પોતાનું પ્રારંભિક અવસ્થામાં આવે અને ચક્ર પૂરું થાય છે બરાબર ચેમ્બરનો અંદરનો ભાગ ઠંડો કરવો હોય અને બહારનું તાપમાન ઊંચું હોય માટે આ સાધનને રેફ્રિજરેટર કહેવાય જોયું આપણે એને ફ્રીઝ કેમ કહીએ છીએ તો આ મુખ્ય કામ છે એટલે મને મેં એરો ઊંધો આવ્યો જ્યારે સ્ટીમ એન્જિન હોય એમાં કાર્ય બહાર થાય ટાયરો બધા બહાર ફરતા હોય બરાબર સમજો છો આ ઘટનાને બહારનું વાતાવરણ ઠંડુ હોય ત્યારે ઇમારતના ઓરડાની ઉષ્મા દાખલ કરવા માટેના સાધનને હીટ પંપ આનો તો ઉલટું કર તો હીટ પંપ થઈ જાય એટલે હીટર તરીકે આપણે યુઝ કરતા હોય છે એનું સૂત્ર છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શોષણ પામેલી ઉષ્મા ક્યુ ટુ અને કરેલું કાર્યના ગુણોત્તરને કહેવાય અને હીટ પંપ પણ કહેવાય રેફ્રિજરેટર પણ કહેવાય અને બીજું સાયન્સમાં એનું નામ છે પરફોર્મન્સ ગુણક બરાબર કોઈ પણ એન્જિન હોય એના પર આ તમે કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ લેવા જાય ત્યાં આવું લખેલું જોશે આલ્ફા બરાબર ઉષ્મા એન્જિનને કદી પણ ઈટા એક કરતા વધારે મળતો નથી જ્યારે હીટમાં એક કરતા વધુ મળી શકે કારણ કે આખું એમાં સંરક્ષણ નિયમનું પાલન થાય છે આલ્ફા એક કરતા વધુ જ્યારે ઉષ્મા એન્જિનમાં ઈટા એક કરતા વધુ મળે નહીં કારણ કે એમાં વ્યય થાય જ ઘર્ષણના કારણે એટલે ઉર્જા ઉષ્માનો નિયમનું પાલન કરે છે એટલે આપણે કહી શકીએ કે ક્યુ વન માંથી મળેલી ઉષ્મા ડબલ્યુ જેટલું કાર્ય કરે અને પ્લસ ક્યુ ટુ જેટલી બચે તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ કહી શકાય ક્યુ વન માઇનસ ક્યુ આલ્ફા પર કહી શકાય ક્યુ ટુ ના ક્યુ વન માઇનસ ક્યુ ટુ ડબલ્યુ ની કિંમત મૂકી દીધી મેં અહીંયા ઉષ્મા એન્જિનના સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતરિત થતી શક્તિ નથી તો રેફ્રિજરેટરમાં જ્યાં સુધી તંત્ર બાહ્ય કાર્ય નહીં થાય ત્યાં સુધી કાર્ય થતું નથી આનો અર્થ એ થાય કે રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણક અનંત હોઈ શકે નહીં એનો મતલબ કે ક્યુ વન બરાબર ડબલ્યુ અને ક્યુ વન બરાબર ક્યુ ટુ હોય તો જ આ ઝીરો થાય આદર્શ રૂપે પણ આવું ક્યારે બનવાનું નથી બરાબર હવે એક ઉદાહરણ છે તમને ઘરે આપું છું અહીંયા મોટા ભાગની લગભગ આપણે થિયરી પૂર્ણ કરશું પણ હજી એક કાર્નોટ એન્જિન બાકી છે કાર્નોટ એન્જિન ખાલે પૂરું કરીને આપણે કામ કરશું બરાબર કાર્નોટ એન્જિન તમને બે થિયરી ઘરે આપું છું 34 અને 35 હોમવર્કમાં 34 અને 35 થિયરી હું વાંચન કરું અને આ જે છે લખ્યું થેન્ક યુ જય હિન્દ વંદે માતરમ